બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમ દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે ચકલીઓના માળા વિતરણનું અભિયાન હાથ ધર્યું છે. એક સમયે પક્ષીઓના કલરવ અને ખિલખિલાટથી ગુંજતા વિસ્તારોમાં આજના આધુનિકરણ યુગમાં વધતા જતા કોન્ક્રીટના જંગલોને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના ટાવરોના રેડિયેશનના કારણે સૂના થઈ ગયા છે. જ્યારે પક્ષીઓમાં ચકલી પ્રજાતિ જોલે જોવા મળતા આ પ્રજાતિ લુપ્ત થઈ જવાનો ખતરો મંડાઈ રહ્યો છે. જોકે બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમ દ્વારા ચકલી બચાવ અભિયાન અંતર્ગત નગરમાં ચકલીઓના માળાનું વિતરણ કરી નગરજનોને પક્ષીઓ પ્રત્યેની જાગૃતિ દાખવી માવજત કરવા અપીલ કરવામાં આવી હતી. હું બાબેન ગામમાં રહું છું, કસાયમના સોસાયટીમાં, અને અમારે ત્યાં ઘણી બધી ચકલીઓ જોવા મળે સવારમાં, અને એના માટે આજે ગ્રુપ દ્વારા કામ કરવામાં આવ્યું છે. ખૂબ જ બિડાવાલાયક છે અને મેં પોતે 4 માળા લીધા છે. ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આજરોજ બારડોલી પંથકની અંદર ચકલીના મારા વિતરણ કરવામાં આવ્યું છે. ચકલીઓ 8 વર્ષ પહેલાં એની પ્રજાતિઓ સલીમ મોહલ્લામાં ઘણી બધી હતી. અત્યારે હાલમાં 8 વર્ષ પછી ચકલીઓનો નાશ થવાના આરા આવી ગઈ છે. મોબાઈલ ટાવરોના લીધે એના રેડિયેશનથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે. એના પક્ષી બચાવ અભિયાન માટે અમે આજરોજ ચકલીના માળાનું વિતરણ કરી રહ્યા છીએ. અત્યાર સુધી 1000 માળાનું અમે વિતરણ કર્યું છે, અને આખા સાઉથ ગુજરાતની અંદર અમે 20000 ચકલીના માળાઓ વિતરણ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.